ચોમાસાની ઋતુ દરમિયાન ખેતરમાં લીલો પડવાશ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. કૃષિ વૈજ્ઞાનિકો જણાવે છે કે દર 3 વર્ષે ખેતરમાં લીલો પડવાશ કરવાથી ખેતરમાં ફળદ્રુપતા જળવાઈ રહે છે. જાણીએ. મારું નામ ડોક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા. લીલો પડવાશ એટલે જમીનની અંદર ખેતરમાં જે ઉગેલું લીલું ઘાસ હોય એને જમીનમાં દાટવાથી એ સારી રીતે કોહવાઈ જાય છે અને જમીન ફળદ્રુપતા વધારવા માટે લીલો પડવાશ કરવામાં આવે છે. લીલો પડવાશ આપણા વિસ્તારની અંદર જોવા જઈએ તો ઈકર છે, સણ છે, ગવાર છે અને ચોળી, આ ચારમાંથી કોઈ પણ એક પાકનો કરી શકાય. પણ જે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય, અત્યારે આપણે જોઈએ તો TDS અથવા ક્ષાર વધુ આવતા હોય છે, તો ક્ષારના પ્રમાણ વધુ હોય તો ઈકરનો લીલો પડવાશ કરવો જોઈએ, નહીતર સણ અને ગવારનો પણ લીલો પડવાશ કરી શકાય છે. અને સણ અને ઈકરમાં બાયોમાસ વધારે મળે છે એટલે જમીનમાં બાયોમાસ વધારે ઉમેરવાથી ફળદ્રુપતા વધારે વધારી શકાય છે. લીલો પડવાશ છે એ કોઈ પણ ચાર પાકનો કરો પણ 55 દિવસનો પાક થાય એટલે અથવા ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે જમીનમાં એને જો દાટી દેવામાં આવે તો જમીનની અંદર બાયોમાસ વધે છે અને સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં વધારો થતો હોય છે. અને અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણી જમીન છે એ છાણિયું ખાતર છે મોટાભાગે ખેડૂતો ભરી શકતા નથી, કારણ કે પશુપાલન ઓછું થઈ ગયું છે એટલે છાણિયા ખાતરના અભાવના કારણે જમીન જે કઠણ થઈ ગયેલી છે એને પોચી અને ભરભરી કરવા લીલો પડવાશ 3 વર્ષે એકવાર કરવો જ જોઈએ. અને આ લીલો પડવાશ કરવાથી પોચી અને ભરભરીની સાથે સાથે જમીનમાં સૂક્ષ્મ તત્વો છે, માઇક્રોન્યુટ્રિયન્ટ છે અને મુખ્ય તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનું પણ પ્રમાણ વધતું જાય છે અને આપણે રાસાયણિક ખાતરો છે એનો 50% સુધી ઘટાડો કરી શકીએ છીએ. હા, લીલો પડવાશ કર્યા પછી જમીનની અંદર 10-15 દિવસમાં મોટાભાગે કોહવાઈ જતું હોય છે એટલે 20 અથવા 25 દિવસ પછી કોઈ પણ પાકનું વાવેતર કરવાથી આપણને મૂળખાઈ અથવા બીજા કોઈ રોગનો પ્રશ્ન થતો નથી. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ગવાર, ઈકેડ, શણ જેવી વનસ્પતિઓમાંથી લીલો પડવાશ તૈયાર કરાતો હોય છે. લીલો પડવાશ કરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનો વધારો થતો હોય છે. આ ઉપરાંત મુખ્ય તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરો 50% સુધી જમીનમાં ઘટાડી શકાય છે.